नमस्कार, आप જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું તમારી સાથે હેતલ ભગત. ઉત્તર પ્રદેશમાં ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદ રાવણ પર થયેલા હુમલાને લઈને વડોદરા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. તાજેતરમાં ઉત્તર પ્રદેશના સહારનપુરમાં ભીમ આર્મીના પ્રમુખ અને અત્યંત આક્રમક યુવા દલિત નેતા તરીકે જાણીતા ચંદ્રશેખર આઝાદ રાવણ પર થયેલા હુમલાએ તણાવ અને સસ્પેન્સનો માહોલ પેદા કરી દીધો છે. ત્યારે ગતરોજ આમ આદમી પાર્ટી દ્વારા આ મામલે વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં આમ આદમી પાર્ટી દ્વારા ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદ રાવણ પર થયેલા હુમલાને લઈ તપાસ કરવામાં આવી તેમજ ચંદ્રશેખર આઝાદને સુરક્ષા આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. સંઘર્ષ કરો, હમ તુમ્હારે સાથ હૈ. ચંદ્રશેખર આઝાદ, તુમ સંઘર્ષ કરો, હમ તુમ્હારે સાથ હૈ. બંધ કરો, બંધ કરો, અત્યાચાર બંધ કરો. ન્યાય આપો, ન્યાય આપો, ચંદ્રશેખર ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ચંદ્રશેખર ન્યાય. ફાયરિંગ કરી અને હુમલો કરેલ તે ગંભીર ઇજાગ્રસ્ત છે અને તેમની બાબતે આજે અમે વડાપ્રધાન તથા હોમ મિનિસ્ટર અમિત શાહ તથા યોગી ચીફ મિનિસ્ટર તેઓ માટે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે. કઈ પાર્ટી દ્વારા આવેદનપત્ર? અમે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવા આવ્યા છીએ. આ લોકો જે આજ સુધી એવું કહેતા હતા કે દલિતોને મારવા નહીં, દલિતોને પરેશાન ન કરવા, દલિતોની જગ્યાએ અમને મારો, અમને પરેશાન કરો, એવા મોદી સાહેબના શબ્દો છે. આજે અમે એવું કહેવા આવ્યા છીએ કે આ શું થઈ રહ્યું છે. મોદી સાહેબને એવી ખબર પડવી જોઈએ કે દલિતોને આપણે જે અનામત કે દરેક વસ્તુઓ આપણે એમને આગળ રાખ્યા છે તેના અનુસંધાને એમના પર આવી રીતે જો હુમલા થતા હોય તો આ ભારત દેશ માટે બહુ ખરાબ વસ્તુ છે. કુંજ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.